विद्यार्थी मित्रों, धोरण 6 विषय अंग्रेजी एनसीईआरटी सिलेबसमां हूँ सेजल आंबलिया आप सौनું हार्दिक स्वागत करू छું। विद्यार्थी मित्रों, यूनिट 2 जेनું नाम હતું 2 મોચો, તેમાં એક્ટિવિટી 1 અને 2 વિશે આપણે આગળના વિડિયોમાં સ્ટડી કરી ચૂક્યા છીએ। આજના વિડિયોમાં આપણે એક્ટિવિટી 3 જેમાં સ્ટોરી આપવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 3 જેમાં સ્ટોરી છે આઈ ચેક ઈટ, तो तेना विषे आपणे रीड करवानुं छे। तो जोईए आजनो आ वीडियो एक्टिविटी 3 आई चेक इट। हूँ तपासतो हतो। वंस देर वोज एन एलिफंट, एक दिवस एक हाथी हतो। पीपल कॉल्ड हिम मोटू, पीपल एटले के लोको तेने शुं कहीने बोलावता हता, तो मोटू। एक दिवस एक हाथी हतो, तेनुं नाम शुं हतुं? मोटू। लोको तेने मोटू कहीने बोलावता हता। ही हेड अ फ्रेंड्स, તેને એક ફ્રેન્ડ હતો। હી વોઝ એટ રેટ, તેનો ફ્રેન્ડ શું કોણ હતું? તો રેટ, રેટ એટલે કે ઉંદર હતો। હિઝ નેમ વોઝ છોટુ, તેનું નામ શું હતું? જે ઉંદર હતો હાથીનો ફ્રેન્ડ, તેનું નામ શું હતું? છોટુ। હાથીનું નામ શું હતું? મોટું, અને ઉંદરનું નામ છોટુ। મોટું એન્ડ છોટુ, બોથ છોટુ એન્ડ મોટુઝ લવ સ્વિમિંગ। બોથ એટલે કે બંને, કોણ બંને? તો છોટું એન્ડ મોટું, બંનેને શું ગમતું હતું? તો સ્વિમિંગ કરવું, સ્વિમિંગ કરવું ખૂબ જ ગમતું હતું। વન ડેઝ, એક દિવસ મોટું વોક ટુ ધ રિવર, વોક એટલે કે ચાલવું, રિવર એટલે શું થાય? નદી। મોટું નદીની તરફ ચાલતો હતો। હી એન્ટર ધ વોટર, અને તે નદીની અંદર પ્રવેશી ગયો, એટલે કે નદીમાં ગયો। હી એન્જોય સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, લોંગ ટાઈમ એટલે ઘણા લાંબા સમય સુધી તેણે શું કર્યું? સ્વિમિંગ, સ્વિમિંગ એટલે કે તરવું, એન્જોય એટલે આનંદ માણવો, તે તરવાનો આનંદ માણી રહ્યો હતો ઘણા લાંબા સમય સુધી। ધેન છોટું અલ્સો અરાઈવ ધેર, અરાઈવ એટલે પહોંચવું, છોટું પણ ત્યાં પહોંચ્યો। હી લુક એટ મોટું એન્ડ શાઉટેડ, લુક એટલે જોવું, તેણે મોટુને જોયો, એન્ડ શાઉટેડ, શાઉટેડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? બૂમો પાડવી। મોટુને જોવે છે અને તેને બૂમો પાડે છે, શું કહે છે? બૂમ પાડીને, મોટુ કમ આઉટ ફોર અ મિનિટ, થોડાક ટાઈમ માટે તું બહાર આવ, કમ આઉટ, બહાર આવ। મોટુ આન્સર, મોટુ એને જવાબ આપે છે, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડમાં, મને ડિસ્ટર્બ કરમાં। આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર આવીશ નહીં। લેટ મી સ્વિમ, મને તરવા દે। છોટુ શાઉટેડ અગેન, છોટુ પાછો બૂમ પાડે છે, અગેન એટલે ફરીથી બૂમો પાડે છે। કમ આઉટ સૂન આઈ સે, જલ્દીથી બહાર આવ, હું તને બૂમ પાડું છું એટલા માટે। મોટું સે, મોટું શું કહે છે? નો, આઈ વોન્ટ નોટ, હું બહાર આવીશ નહીં। છોટુ ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ, પાછો છોટું શું કરે છે? બૂમો ઉપર બૂમો પાડે છે। મોટું વોઝ એંગ્રી, એંગ્રી એટલે શું થાય? ગુસ્સે થવું, મોટુને ગુસ્સો આવી જાય છે। હી જમ્પ આઉટ, અને તે બહાર આવે છે કૂદીને। ઓકે આઈ એમ હિયર નાવ, લે હું આવી ગયો, ટેલ મી, બોલ હવે, વોટ્સ યોર પ્રોબ્લમ, તારે શું પ્રોબ્લમ છે? એમ હવે હું સ્વિમિંગ પુલમાંથી બહાર આવી ગયો, નદીમાંથી, બોલ હવે તારે શું પ્રોબ્લમ છે? છોટું લુક એટ મોટું એન્ડ સેડ, છોટું મોટુંને જોવે છે અને બોલે છે, ઇટ્સ ઓકે, બરાબર છે, યુ કેન ગો બેક નાવ, યુ કેન ગો, તું જા, બેક નાવ એટલે કે પાછો હવે તું ચાલ્યો જા। આઈ એમ સ્ટેટિસ્ફાઈડ, સ્ટેટિસ્ફાઈડનો મતલબ શું થાય? સંતોષવું, મને સંતોષ છે, ગો એન્ડ સ્વિમ, તું જા અને તરવા લાગ પાછો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એનું પિક્ચર જોઈ શકીએ છીએ, મોટું જે સ્વિમિંગ કરી રહ્યો છે અને છોટું જે એને શાઉટેડ એટલે કે બૂમો મારી રહ્યો છે। મોટું વોઝ વેરી એંગ્રી, મોટુંને ખૂબ જ ગુસ્સો આવે છે। સ્ટેટિસ્ફાઈડ કે શેનો સંતોષ છે? હી આસ્ક, તે શું પૂછે છે? તને શેનો સ્ટેટિસ્ફાઈડ છે? તે મને પહેલા બહાર બોલાવ્યો, પછી એમ કહે છે કે હવે તું પાછો અંદર ચાલ્યો જાય, એમ નદીમાં, કે તને શેનો સ્ટેટિસ્ફાઈડ કરવું હતું, શેની સંતોષતા જોવી હતી? તો છોટું રિપ્લાય, છોટું જવાબ આપે છે, યસ આઈ એમ, યુ આર નોટ વેરિંગ માય સ્વિમિંગ સૂટ, વિયરિંગ એટલે
पहेरवू थाय शू थाय पहेरवू अने स्विमिंग सूट के हूँ चेक करी रह्यो हतो के ते मारो स्विमिंग सूट नथी पहेर्या ने। उंदर हाथी ने पूछे छे के ते मारा स्विमिंग सूट नथी पहेर्या ने ए हूँ आई जस्ट चेक इट हूँ खाली ए तपासतो हतो एटलू खाली हूँ चेक करतो हतो एटला माटे तने मैं नदी माथी बहार बोलाव्यो हतो। विद्यार्थी मित्रों आपणे स्टोरी जोई आई चेक इट जेमां एक एलिफंट अने एक रेट एटले के उंदर जे बंनेनी स्टोरी छे। एलिफंटनुं नेम छे मोटू अने रेटनुं नाम छे छोटू। मोटू एन छोटू फ्रेंड छे ते बंनેને શું ગમે છે સ્વિમિંગ કરવું ખૂબ જ ગમે છે। જ્યારે મોટું એક દિવસ નદી તરફ જઈ રહ્યો છે અને તે પાણીમાં જાય છે અને તે ઘણા લાંબા સમય સુધી શું કરે છે સ્વિમિંગ કરે છે તરવાનો આનંદ માણે છે ત્યારે જ છોટું ત્યાં આવે છે અને છોટું તેને મોટેથી બૂમ પાડીને કહે છે કે તું બહાર આવ એમ એક સેકન્ડ માટે તું બહાર આવ મારે તને જોવું છે। ત્યારે મોટું કહે છે ના મને સ્વિમિંગ કરવા દે હું બહાર નહીં આવું। ત્યારે છોટું શું કરે છે બૂમો ઉપર બૂમો પાડે છે અને ત્યારે મોટુંને ગુસ્સો આવી જાય છે એટલે મોટુંને બહાર આવવું પડે છે। જ્યારે તે પાણીની બહાર આવે છે ત્યારે છોટું તેને કહે છે હવે તું પાછો પાણીની અંદર ચાલ્યો જાય અને સ્વિમિંગ કરવા લાગ। ત્યારે મોટુંને ગુસ્સો આવી જાય છે જ્યારે તું બૂમ પાડતો હતો જ્યારે છોટું બૂમ પાડે છે ત્યારે મોટું બહાર આવે છે અને પાછો છોટું એને કહે છે કે તું પાછો સ્વિમિંગ કરવા ચાલ્યો જા એટલે મોટુંને વધારે ગુસ્સો આવી જાય છે અને પૂછે છે તે મને શું કામ એ કે બહાર બોલાવ્યો તો કહે છે હું ખાલી ચેક કરતો હતો કે તે મારું સ્વિમિંગ સૂટ નથી પહેર્યું ને। તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્ટોરી પરથી આપણને નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું છે। પહેલું જોઈએ મોટું વોઝ અ રેટ મોટું એન્જોય સ્વિમિંગ છોટું જમ્પ આઉટ ઓફ વોટર મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ છોટું વોઝ અ સ્ટેટિસ્ફાઈડ મોટું ચેક છોટું સ્વિમિંગ શૂટ મોટું વોઝ અ સ્વિમિંગ ઇન અ પોન્ડ। ત્યાર પછી નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે તે જો છોટું બોલે તો સી અને મોટું બોલે તો એમ લખવાનું છે અને જો બંને બોલતા હોય તો સી અને એમ બંને સાથે લખવાનું છે। પહેલું છે ડોન્ટ ડિસ્ટર્બ મી બીજું છે હી જમ્પ આઉટ ત્રીજું છે યુ કેન ગો બેક નાઉ ચોથું આઈ લવ સ્વિમિંગ પાંચમું આઈ એમ અ રેટ છઠ્ઠું છે આઈ હેવ અ ટેલ સાતમું આઈ એમ અ બિગ એનિમલ। તો વિદ્યાર્થી મિત્રો આપણે એના આન્સર જોઈએ ખરા ખોટું ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે। પહેલું જોઈએ મોટું વોઝ અ રેટ મોટું ઉંદર છે તો તેમાં આવશે ફોલ્સ। મોટું એન્જોય સ્વિમિંગ મોટુંને સ્વિમિંગ કરવું ખૂબ જ ગમે છે તો એમાં આવશે ટ્રુ। છોટું જમ્પ આઉટ અ વોટર છોટું પાણીમાંથી બહાર આવે છે તો એમાં આવશે ફોલ્સ। મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ મોટું બૂમો ઉપર બૂમો પાડે છે તો તેમાં આવશે ફોલ્સ। છોટું વોઝ અ સ્ટેટિસ્ફાઈડ છોટુંને સંતોષ થઈ ગયો તો એના આવશે ટ્રુ સાચું છે। મોટું ચેક છોટું સ્વિમિંગ શૂટ તો એમાં આવશે ફોલ્સ। મોટું વોઝ અ સ્વિમિંગ ઇન પોન્ડ મોટું તળાવની અંદર પોન્ડ એટલે શું થાય તળાવની અંદર સ્વિમિંગ કરતો હતો તેમાં આવશે ફોલ્સ। તો વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી નોટબુકમાં લખવાના છે ટ્રુ એન્ડ ફોલ્સ। ત્યાર પછી નીચેના વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે છે જો છોટું બોલતો હોય તો સી મોટું બોલતો હોય તો એમ અને જો બંને બોલતા હોય તો સી અને એમ બંને લખવાના છે। પહેલું જોઈએ ડોન્ટ ડિસ્ટર્બ મી મને ડિસ્ટર્બ કરમાં જે બોલે છે મોટું હી જમ્પ આઉટ તે પાણીની બહાર આવે છે તો આ વાક્ય કોઈ બોલતું નથી। ત્રીજામાં છે યુ કેન ગો બેક નાઉ તું પાછો ચાલ્યો જાય એમાં આવશે છોટું આઈ લવ સ્વિમિંગ તો બંનેને ગમે છે એટલે સી એમ આવશે। આઈ એમ અ રેટ હું ઉંદર છું તેમાં આવશે છોટું આઈ હેવ અ ટેલ મારે એક પૂંછડી છે તો એ બંનેને હોય છે મોટું એન્ડ છોટું બંનેને। આઈ એમ અ બિગ એનિમલ હું ખૂબ મોટું પ્રાણી છું તેમાં આવશે મોટું। તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। હવે આપણે જોઈએ એક્ટિવિટી 3 પછી એક્ટિવિટી 4। એક્ટિવિટી 4 હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુંની મુલાકાતે ગયો જે સ્વિમિંગ વાળું સ્ટોરી ગઈ ત્યાર પછીના 3 દિવસ પછી
મોટું છોટુંના ઘરે જાય છે ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્ય વાંચો. તેમાં જે શબ્દ ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. અહીં આપણે પિક્ચર જોઈ લઈએ. પહેલાં જે મોટું છે તે છોટુંના ઘરે જાય છે અને તેને શું આપે છે તે તમને હાથમાં દેખાય છે. એક ટાઈ આપે છે. અને શું થાય છે 3 દિવસ પછી જ્યારે મોટું છોટુંના ઘરે જાય છે તો તેના વિશે આપણે જોઈએ. અહીં આપણને અમુક જગ્યા પર બ્લેન્ક આપવામાં આવેલી છે જેના આન્સર અહીં આપણે બોક્સમાંથી લખવાના છે. આફ્ટર 3 ડેઝ 3 દિવસ પછી મોટું વન ટુ છોટુઝ હાઉસ. મોટું છોટુંના ઘરે જાય છે એન્ડ હી કોલ્ડ હે છોટુ કમ આઉટ અને બોલે છે હે છોટુ કમ આઉટ બહાર આવ. તો વિદ્યાર્થી મિત્રો પહેલી બ્લેન્કમાં આવશે કોલ્ડ. છોટુ વોઝ નોટ એટ હોમ. છોટુ તેના ઘરે નથી. બીજી બ્લેન્કમાં આવશે વોઝ. છોટી હિઝ વાઇફ કમ આઉટ. છોટુની જે વાઇફ છે છોટી એની પત્ની તે કમ આઉટ એટલે તે બહાર આવે છે ઘરની. મોટું બૂમ પાડે છે એટલે છોટી બહાર આવે છે. શી શેડ અને બોલે છે વેલકમ મિસ્ટર મોટું તમારું સ્વાગત છે. શી ઓફર મોટું ફ્રૂટ ડીશ. તે મોટુંને ફ્રૂટ ડીશ ખાવા માટે આમંત્રણ આપે છે. મોટું રિપ્લાય નો થેન્ક્સ. મોટું શું કહે છે નો થેન્ક્સ. ત્રીજી બ્લેન્ક્સમાં આવશે રિપ્લાય. આઈ મીન અ હેરી. હું ખૂબ જ ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું. છોટું ક્યાં છે તો છોટી આન્સર. ત્રીજી બ્લેન્કમાં આવશે આન્સર. હી ઇઝ એટ વર્ક. તે અત્યારે કામમાં છે. મોટું સેડ ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. તેને તમે ટાઈ આપી દેજો. હી ઇઝ અ ગિફ્ટ ફોર હિમ. તેના માટે આ ગિફ્ટ છે મારી તરફથી. મોટું છોટુંની માટે શું લાવે છે ટાઈ લાવે છે ગિફ્ટમાં. મોટું રીચ ટુ હિઝ હાઉસ. મોટું પાછો તેના ઘરે ચાલ્યો જાય છે. ત્યાર પછીની બ્લેન્કમાં આવશે રીચ. છોટું રિટર્ન એટ હોમ લેટ. ખૂબ જ મોડો છોટું તેના ઘરે આવે છે. છોટી શો હિમ ધ ગિફ્ટ. છોટી તેને ગિફ્ટ બતાવે છે. ત્યાર પછીની બ્લેન્કમાં આવશે રિટર્ન અને એના પછીની બ્લેન્કમાં આવશે ખાલી જગ્યામાં શો. શો હિમ ધ ગિફ્ટ. જે મોટુંએ જે ગિફ્ટ આપેલી છે તે તેને બતાવે છે. હી લાઈક ઇઝ વેરી મચ. અને તેને તે ગિફ્ટ ખૂબ જ ગમે છે. તો ત્યાર પછીની ખાલી જગ્યામાં શું આવશે લાઈક. હી સેન્ટ એન SMS. સેન્ટ એટલે કે મોકલવું. તેને SMS મોકલે છે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. કે થેન્ક યુ સેના માટે કે બ્લેન્કેટ આપવા માટે. જે ટાઈ મોટુંએ તેના માપની આપેલી છે તે ટાઈ ઉંદરને શું થાય છે બ્લેન્કેટ જેવી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે ખાલી જગ્યા છે તે તમારે તમારી નોટમાં લખવાની છે પેરેગ્રાફ સહિત અને તેના આન્સર પણ અહીં તમને આપવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 મોચોની જે આગળની એક્ટિવિટી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટડી કરશું. થેન્ક યુ. આભાર.